મારું નામ સદાજી ભૂપતભાઈ ચનાભાઈ, સરકારી પ્રાથમિક શાળા કુલદરસિંહ પ્રાથમિક શાળા, તાલુકો વિચ્છેદ, જિલ્લો રાજકોટ. નમસ્તે, મારું નામ ડાભી જયસુખ, હું કુલદરસિંહ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું. સરકારી શાળા અમારી શ્રેષ્ઠ શાળા આમ તો ગણાય અત્યારે, કારણ કે પર્યાવરણનું ઘણું બધું કામ થાય છે, સાથે સાથે શૈક્ષણિક ગુણવત્તા પણ ખૂબ જ સારી છે અમારી શાળાની. પર્યાવરણની જો હું વાત કરું તો સરકારી શાળાની અમારી શાળામાં જે વિશિષ્ટ કામ થાય છે એની વાત કરું તો, એક તો પોષણ વાટિકા કે જેમાં શાકભાજીના દરેક પ્રકારના રોપા વાવવામાં આવે છે અને એમાંથી થતું દરેક પ્રકારનું ઉત્પાદન એ અમારી શાળાના બાળકો જ એમાંથી એનો લાભ લે છે. સાથે સાથે પર્યાવરણનું કામ છે એ અમારી શાળાની અંદર ખૂબ થાય છે. વૃક્ષો પણ એટલા જ વાવવામાં આવે છે અને એનો ઉછેર અને જતન પણ કરવામાં આવે છે. વૃક્ષો પણ અત્યારે અમારી શાળાની અંદર 750 પ્રકારના છે, એમાં 84 પ્રકારની વનસ્પતિ છે, એમાં ફૂલછોડ, ફળઝાડ અને ઔષધિ વનસ્પતિ પણ ઘણી બધી છે. ઔષધિ વનસ્પતિમાં ખાસ કરીને અરડુસી, હરડે, બેહડા, તુલસી, એલોવેરા જેવી પ્રકારની પણ વનસ્પતિ છે અને ફળઝાડની અંદર ચીકુ, સીતાફળ, જામફળ આવા અનેક પ્રકારના ફળઝાડ અને ફૂલછોડ પણ અમારી શાળાની અંદર આવેલા છે અને એનો જે કંઈ ફળ થાય છે એ દરેક પ્રકારના ફળ અમારી શાળાના બાળકોને જ આપવામાં આવે છે. અમારી શાળાની અંદર જે વિશેષ પ્રવૃત્તિ થાય છે એમાં ખાસ કરીને તહેવારોની ઉજવણી, તહેવારોની ઉજવણી અમારી શાળામાં ખૂબ જ સારી રીતે છે. એ બાળકો સહભાગી થાય છે અને એ પણ ઇકો ફ્રેન્ડલી તહેવાર છે એ ઉજવાય છે. હોળી ધૂળેટીનો જે કાર્યક્રમ છે એ અમારી શાળાની અંદર છે, એ 5-5 દિવસનો આખો આ કાર્યક્રમ હોય છે. બાળકો બધા છે એ ધૂળેટી અંતર્ગત છે, આજુબાજુની વાડીઓમાં છે, કેસુડા વીણવા માટે જાય અને કેસુડા લઈ આવી અને પછી એને વ્યવસ્થિત બનાવી, સૂકવી, ત્યાર પછી છે એને પાણીની અંદર નાખી અને એકી સાથે છે એ બાળકો આ કેસુડાના પાણીથી છે એ બધા નાહે છે અને ખૂબ બધા છે એ આનંદ કરે છે. અમારી શાળાની અંદર છે બાળકોનો વિકાસ થાય, શારીરિક વિકાસ થાય એના માટે વિશેષ છે એ પ્રવૃત્તિ કરવામાં આવે છે. ખોખો, કબડ્ડી, વોલીબોલ, બેડમિન્ટન, ઊંચી કૂદ, લાંબી કૂદના મેદાન છે, જેથી કરીને બાળકોને છે એ આજે રમત છે એ રમતા બાળકો બંધ થઈ ગયા, એનું સમતોલ વિકાસ જે થવો જોઈએ એ થતો નથી. પણ અમારી શાળામાં આ બાબતે પણ ખૂબ જ છે એ ચીવટ લેવામાં આવેલ છે. પક્ષીઓ માટે છે ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે, વૃક્ષો માટે પણ ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે. બાળકોનું અનુશાસન એટલું છે કે એક પણ પાન છે એ બાળક એની જરૂરિયાત વગર તોડતા નથી. બાળકો કાતરા પાકી જાય પણ એની જાતે એકલા પોતે કોઈ ખાતા નથી, એકી સાથે છે એ વીણાય અને બધા જ બાળકો સાથે મળીને ખાય એવું સરસ મજાનું અનુશાસન પણ બાળકો છે એ જાળવે છે. પક્ષીઓના માળા બાંધવામાં આવે છે, એને પીવા માટેનું પાણી, એને ચણ માટેના ચણઘર પણ મૂકવામાં આવેલા છે. તો આ રીતે પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ સારું કામ અમારી શાળાની અંદર થઈ રહ્યું છે અને આવું કામ ભવિષ્યમાં પણ આજુબાજુની શાળાઓમાં થાય એવી અમારી નમ્ર અપીલ અને સૌ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે આવું પર્યાવરણનું જતન જો આપણે કરીશું તો ભવિષ્યમાં આવનારી પેઢીઓને પણ એનો ખૂબ લાભ અને અમારી આ વાત છે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે એ માટે છે એ અમારી આ બાબતને છે આપ લાઈક કરો અને એને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.